की बात है। पूज्य श्री मोटा रचित कर्म उपासना नो खंड आठमो कर्म साधना चौथी आवृत्ति चोपड़ी नी छे अने दसमो खंड पूरो थयो। अग्यारमो खंड आव्या निमित्त कर्म साधना पेज नंबर 90। આજે 14 માર્ચ 2017 ને મંગળવાર ધૂળેટી પછીનો પહેલો દિવસ, ઓકે, ફાગણ મહિનો છે, ફાગણનું બહુ મહત્ત્વ, ફાગણના ગીતો બહુ હોય। અધ્યાય 11 નિમિત્ત કર્મ સાધના, કેવું કેવું લખી ગયા મને તો એમ થયા, આ બધું કેવી રીતે તોય અઘરું લખ્યું છે થોડું। એટલે કીધું ને મહારાજ સાગર મહારાજે કે તમે એમ તું ડુબાડ્યા કરો, બધા ગોથા મારશે, આ મારા હજી વાર છે, એ ઉપાડીને પોટલું બધું અંદર નદીમાં, આનાથી ઉપર લખવું હોય બધું અનુભવનો, આટલું અનુભવનો વિષય લખવાવાળા મોટા કે એને જે કાંઈ થયું એને પલે પલ અંદર પેક કરીને હવે પછી બહાર આવીને લખી નાખ્યું, જે થોડું ઘણું રહી ગયું હૃદય પોકારે મારી ગયું, કેશવ ચરણ કમળે રહી ગયું, આ બે એમાંથી બચી ગયા, એ સમયના ગાળાના એ છે, એવું મોટા બોલે છે કેસેટમાં। એ બધી માણવા જેવી વસ્તુઓ સાહેબ, હૃદય પોકાર ને કેશવ ચરણ કમળે, આ સામાન્ય ગણાય છે, પણ અંદર કેશવ એટલે ધોનીવાળા દાદા, એને ચરણ કમળને અર્પણ કરીને મોટાએ એ લખી દીધી છે ગઝલો। નિમિત્ત કર્મ સાધના કર્મ ઉપાસના 11મો અધ્યાય છે ખંડ 8માનો। અકલ્પ્યને અનિર્દેશ્ય અભાવાત્મક તેન છે, ધગ ધગતિ જેની છે તમન્નાશાય અનુભવે, તેને ય કર્મની કેવી જરૂરિયાત જીવને, કર્મયાધાર સર્વેને કેવો મહત્વનો ખરે। કર્મમાં હેતુનું જ્ઞાન દ્રઢાયા ભાવ તો જતે, કર્મે બંધાયેલી સર્વ મળા ગાંઠો શી પીગળે, કર્મમાં ભાવ સંપૂર્ણ જાગેલો હોય અંતરે, કર્મથી પ્રકૃતિનું તો થાય કેવું રૂપાંતર। ચાર કડી મસ્ત। અકલ્પ્ય ને અનિર્દિશ અનિર્દેશ્ય અભાવાત્મક તે નથી, ભગવાન કર્મ દ્વારા સાધ્ય થાય એવું છે, એ અકલ્પ્ય જેની કલ્પના ના થઈ શકે એવો નથી, બતાવી ના શકાય એવોય નથી, અને ભાવ વિનાનો પણ નથી। આ બધું જ છે ભગવાનમાં, કલ્પનાએ તમે કરી શકો, કલ્પનામાં આકાર આપી શકો, બતાવી શકો આવો જ છે, અને ભાવ ભગવાનને ભાવ વગર ભગવાન હોય જ નહીં, ભાવાતીત હોય પણ ભાવ વગરના હોય। ધગ ધગતી જેની તમન્ના જાગી ગઈ છે એને એની ખબર પડે કે આ ભગવાન કેવો છે, તેને એ કર્મની કેવી જરૂરિયાત જીવને, આવી તમન્ના જેને જાગી ગઈ છે સાહેબ એવાને કર્મની જરૂરિયાત તો ખરી જ, કર્મ વગર સાકાર થાય જ નહીં ભાવ, કર્મ આધાર સર્વેને કેવો મહત્વનો ખરે। સર્વેને સામાન્ય જનથી માંડી અને જે ઉચ્ચ કક્ષાનો શ્રેયાર્થી હોય એને પણ કર્મ આધાર છે ભગવાનને મેળવવા માટેનો, તમન્ના જેને જાગી ગઈ છે એને પણ આધાર તો એ જ છે। કર્મમાં હેતુનું જ્ઞાન દ્રઢાયા ભાવ તો જતે, જો ભાવપૂર્વક હેતુની સભાનતાથી જ્ઞાન ભક્તિપૂર્વક પ્રભુ પ્રત્યર્થ કર્મ કરીએ તો એની મેળે હેતુનું જ્ઞાન આપણને પ્રગટી જાય, કર્મ કરતાં કરતાં કે શા માટે એવું કરું છું એની મેળે આવતું જાય, પછી બંધાયેલી સર્વ મળા ગાંઠો ધીરે ધીરે પીગળી જાય, છૂટી જાય તો પાછી બંધાઈ જાય, પણ પીગળી જાય તો અદૃશ્ય થઈ જાય,
એટલે સાહેબ આ શોર્ટમાં કીધું, હેતુની સભાનતાથી જ્ઞાન ભક્તિપૂર્વક પ્રભુ પ્રત્યર્થે કર્મ કરીએ તો મળા ગાંઠો છૂટે. કોઈ વિશે ગાંઠ વળી આવી વળી આવી વળી પછી અડવી અડવી થતા આવી જાય, ઓગળી જાય. કર્મ કરતી વખતે સંપૂર્ણ રીતે ભાવ જાગેલો હોય ને આપણે કર્મ કરીએ ને તો આપણી પ્રકૃતિનું રૂપાંતર થયા વગર રહીએ નહીં. બોલો, આટલી બધી હેતુની સભાનતાથી કરેલા કર્મનો આટલો મોટો પ્રભાવ છે સાહેબ, કે તમારે મળાગાંઠો પીગળી જાય અને પ્રકૃતિનું રૂપાંતર થઈ જાય. લો, હોળી હોળી પૂરી હોળી કેટલા દિવસ મનાવે તમે? કેટલા દિન મનાતે હે આપ હોળી? કલ એકી દિન. અચ્છા, અચ્છા હોળી. સરસ પોઈન્ટ હતો સાહેબ આ, કે ગમે તેવો ઉચ્ચ કક્ષાનો સાધક હોય પણ એને કર્મની જરૂર તો ખરી જ સાહેબ. કર્મ વગર સાકર થાય જ નહીં. કેટલું ઊંડી વાત કરીશ. હરિ ઓમ પુષ્પાંજલિ. પુષ્પાંજલિ તીન આ ગઈ. લો લો લો. હરિ ઓમ. શું કહેતો હતો? સાકાર થાય જ નહીં એટલે કામ છોડવું નહીં, એ વાત પાકી. છેવટે એવું કામ છેલ્લે સુધી કર્યા કરવું, હળવું ફૂલ હોય અનાશક્તિ ભાવે નાના મનાનું પણ કર્યા કરું. હા ભાઈ, એટલું અમારી આ ફળે લઈ જાય અનાશક્તિ કરવું છે ને એવું. સારું, કિરણને પૂછી લેવું. સારું ભાઈ, કિરણ પણ મારે ભેગો જ્યાં સુધી ઊંચા નીચે ત્યાં જ કરે પડો. કરણ કિરણ રંગ ભરસે ભીગે ચુનર વારે, રંગ ભરસે નવરંગ નું કયું ગીત છે? હોળી ઉપર નથી? હોળી પર છે. પર પિચકારી રે નારન રે નારન રે વાલી રે, આજ મીઠી લગી લગે રે તેરી ગાલી રે, નખરાળી નાર તારી ગાળ મીઠી લાગે. કેવા શબ્દો લીધા, યારે હસી નટખટ નાર નખરાળી રે, આજ મીઠી લગે તેરી ગાલી રે. મહેન્દ્ર કપૂર ગાય, બહુ મસ્તી છે. યાદ આવ્યું અચાનક નવરંગ. હું પિચકારી ઉડાડે રંગ ભરી ભરી જોવા જેવું સાહેબ. દ્રશ્યો માટે જોજો, ક્લાસિક ગીત છે. ક્લાસિક અને પિક્ચર ગમે બધું, આપણે જવાને ગમે એવું છે. એમાંથી કંઈ વાસનાનું નામ મળે નહીં પિક્ચરમાં. એકલી કલા અને ઇસ્ટમેન કલર. એ સમય ઇસ્ટમેન કલરમાં પિક્ચર આવતી, એવો આંખે ગમે એવો કલર હોય. આવો આ કેવો છે કેસરી વચ્ચે ઇસ્ટમેન કલર. અને એ એક્શન સમજો ના તું ભોલી ભાલી. હવે એનો જવાબ આપે પછી. હરિ ઓમ સ્વામીજી. મુજે સમજો ના તું ભોલી ભાલી. હરિ ઓમ. હરિ ઓમ. ચોકલેટ આપો ભાઈ. રમતમાં ભૂલાઈ જાય પછી. રમત જ એવી છે. એવી રમત છે. એવી રમત છે. ઉતરી ગયો થાક પાછો, આજે ભરી મૂકે નહીં. એ લોકોએ નક્કી કર્યું હોય કે આ મારે ભરવું ને ત્યારે નક્કી કર્યું. નક્કી કર્યું આવે એટલી વાર. એ કહેતા પેસ થઈ જવું, કરી લ્યો જરાક.
દોડા દોડી મનમાંથી નીકળી જાય કચરો. આ જ્યાં બેઠા હોય યાદ રહી હમણાં અહીં આવશે. કર્મમાં ભાવ સંપૂર્ણ જાગેલો હોય અંતરે કર્મથી પ્રકૃતિનું તો થાય કેવું રૂપાંતરે. કર્મ કરતી વખતે આપણામાં ભાવની દશા હોય તો આપણો સ્વભાવ ધીરે ધીરે બદલતો જાય અને બધી મળાગાંઠો, કોઈ વિશે આડાવડી સમજણ પડી હોય, આ પડી હોય, બધી ઓગળતી જાય. મળાગાંઠ કોને કહેવાય? કા ના હા, મળાગાંઠ કેમ કીધી? મિનિંગ ઓફ મળાગાંઠ મળાગાંઠ કેમ કીધી? મળું એટલે મળું એટલે મળદું, ડેડ બોડી હોય ને આપણું. આ હું ગુજરી જાઉં તો મારો હાથ આમ રહી ગયો હોય ને, આમ તમે સીધો ગાંઠ તૂટી જાય એવી ગાંઠ હોય, થાય જ નહીં, કેમ સીધું થાય જ નહીં, એ મળાગાંઠ. સમજી ગયું પાક્કું? એ મળ ઉપર વગી દીધું પણ મળદું છે, મળદાની ગાંઠ. એ તમારી આંગળી આમ હોય ને તમે આમ જ રહીએ, તમે સીધું કરો કટ થઈને તૂટી જાય. એટલે એ સીધું કરવું કેવું અઘરું, પણ એ મળાગાંઠો પણ ભક્તિથી ભાવથી કર્મ કરીએ તો ધીરે ધીરે પોચું પડે, નીકળી જાય, એમાંથી બચી જવાય. આપણે કોઈના વિશે ગ્રંથિ બંધાઈ ગઈ, મળાગાંઠ જેવી બંધાઈ ગઈ કે એવી કડકથી બંધાઈ ગઈ, છૂટે નહીં, છૂટે તો તૂટી જાય પણ છૂટે નહીં. મકોડો કંઈ બટકું ભરે તો છૂટે, મોઢું રહી જાય, તાટી હાથમાં આવે આપણા, એવી ગાંઠો હોય. એ જાવ તો બહુ અઘરી. ક્યારે જાય? ભક્તિ જ્ઞાન ભક્તિપૂર્વક કર્મ કરતાં કરતાં ભાવની દશા થાય, અને ભાવની દશાથી કર્મ કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે મળાગાંઠો ઓગળી જાય. હવે મળાગાંઠો શબ્દ બરાબર પાક્કો થઈ ગયો, અને બીજું શું થાય સાહેબ? પ્રકૃતિનું રૂપાંતર થઈ જાય. પ્રકૃતિનું રૂપાંતરનો અર્થ શું થાય? આપણે રાગ દ્વેષ ક્રોધ મોહ ઈર્ષા દેખાય આપણામાં હોય, આપણે જોઈ શકતા હોય, નીકળતું ના હોય, પણ હવે પછી નીકળતું પણ જોઈ શકીએ કે હા જાય છે, ધીરે ધીરે જાય છે. જે પછીનું જીવન જીવવાની મજા સાહેબ ઓર છે, એ જાય પછીનું જીવન જીવવાની મજા ઓર છે. ધીમું પડે ત્યારે ઓર મજા છે, જાય પછીની તો વાત જ જુદી, કાંઈ અડેબડે નહીં દુનિયાનું. એવું એવી માથાકૂટ ઓછી થઈ જાય. આ તો ફૂંક મારે તો અડી જાય, બોલો ને બાકી હોય. ચૈતન્ય શક્તિ હૈયામાં પૂરેપૂરી જગાવવા કર્મમાં જ્ઞાન અને ભક્તિ હોતા સાધન યોગ્ય ત્યાં ભાવને જીવવા કાજે કર્મ આધાર આશ્રય ખરો મહત્વનો સાચો શો કેટ કેટલો જ તે. ચૈતન્ય શક્તિ હૈયામાં પૂરેપૂરી જગાવવા માટે હેતુની સભાનતાથી કર્મ કરીએ, પ્રભુ પ્રત્યર્થ કર્મ કરીએ તો ભગવાન સાથે જોડાઈને કર્મ થઈ ગયું ને, તો આપણામાં ચૈતન્ય શક્તિનો ભાવ પૂરેપૂરો જાગી જાય કે હું આત્મા છું, હું પ્રકૃતિ નથી, મારી અંદર તમોગુણ રજોગુણ સત્વગુણ એવું નથી, મારી અંદર તો ચેતન જ કામ કરી રહ્યું છે એવું ખ્યાલ આવવા માંડે. આ તો વાત છે આપણી બધી કલ્પનાની, આપણે બધા ભેગા છીએ અત્યારે પ્રકૃતિના ક્ષેત્રમાં. કારણ આપણે ઓલો સવાલ પૂછેલી ચાર વાળો, પેલું કઈ ગભરાવો નહીં, આપણે નાપાસ કરવાના નથી કોઈ દી. સહકાર સહજતા ના આવે, સરળતા, સકારાત્મક ભૂમિકા એ ના આવે. તઈ તો આવડી ગયું, ચાલો જોર થોડુંક કર્યું, કઈ એક અઠવાડિયું આપી દઈ, એક અઠવાડિયું એક ભૂલાઈ જાય, હું ભૂલી જતો પેલા. એમાં હરખું યાદ ના આવે સાહેબ, કયું ખબર? સગવડ ના આવે, સગવડ આડાવડો શબ્દ છે ને જરાક, આપણે સરળતા જેવું નથી, સગવડ, સગવડ યાદ રાખો. અને મનાધિકરણ બોલ જોઈ નહીં આપણે રીનાને, હા એ મનાધિકરણ કહેવાય.
તારે તો લેબોરેટરી ઘરમાં જ છે, તરત જ ડોકું કાઢ લે. આમ ભૂખ લાગે એટલે પૂછી લેવું તારે કે રોટલો બનાવ્યો છે. ભૂખ લાગે નહીં તો પૂછે નહીં, ભૂખ લાગે તો પૂછવું. એને મનાધિકરણ કહેવાય. મોટાનું સાહિત્ય આપણે વાંચશું ને એમાં ઘડીએ ઘડીએ મનાધિકરણ આવશે. આદિ આવે એટલે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ આદિમાં સમજી લેવું, બરાબર ને? એવી રીતે મનનું કામ વિચારવાનું, બુદ્ધિનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવા કે હાલો મંદિરે જવું છે, પછી નથી જવું શા માટે, તાવ આવ્યો બહુ, ચાલો બસ એટલું. પછી બુદ્ધિ વિચાર કરે કેમ ના ગયા, એ બુદ્ધિનું કામ છે. તાવ આવ્યો છે ઓહો એટલે નથી ગયા, એ બુદ્ધિનું કામ છે. એટલે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ આવી રીતે સમજવા કે શેનું શું કામ છે. મનનું કામ સંકલ્પ વિકલ્પ, બુદ્ધિનું કામ દલીલ તર્ક શંકા, ચિત્તનું કામ સભાનતા, પ્રાણનું કામ આશા ઈચ્છા લલુપતા તૃષ્ણા. મને જેવું આવી રીતે આમ ક્યાંક પાકું કરતો ને ત્યારે નંદુભાઈના શબ્દો મારા કાનમાં આવ્યા કરતા. મોટાનું એટલું બધું ના આવતું. મોટાનું પછી ક્યારે આવ્યું, બહુ કેસેટ સાંભળીને પછી મોટા આવી ગયા. એ વાત લઢણથી બોલ્યા હોય ને એ લઢણ જ આપણામાં પેક થઈ જાય એકદમ. એ લઢણો તમારી પાસે રજૂ કરું છું બધી અત્યારે. સહતાન સરતાન સરતાન કરીએ ને આપણે, એ બધું એની એની રીતનું પ્રમાણેનું છે. એટલે આપણને એ સંભળાવવું જોઈએ. અત્યારે મોટાની એબ્સન્સ છે આમ જોઈએ તો શરીરથી, પણ એની હાજરી જોઈ એવો આપણને અહેસાસ થાય ને. આપણને કાનમાં સંભળાય એટલે આપણે ભૂલીએ નહીં, ભૂલી ગયા હોય તો કાનમાં સંભળાય એટલે બોલી જાય. હા એવું હોય, સમજાય છે? ભાવને જીવવા કાજે કર્મ આધાર આશ્રય, ખરો મહત્વનો સાચો સોકેટ કેટલો તે આપણામાં ભાવ કેટલો છે એની ખબર. કર્મ ન કરીએ તો પડે કેવી રીતે? કર્મ કરીએ તો આપણે આપણે કેવા છીએ એની તો આપણને ખબર પડે, બીજાની પડે કે આ કામ કરે બહુ બહુ કામ બહુ 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 એમ વાત વાત મને થવાય. પણ ખરી ખબર તો આપણને આપણી પોતાને આપણને હોય કે હું કેવી રીતે કરું છું. બહારથી દેખાય બધું જ યોગ્ય રીતે કરતા હોય એવું ના પડે. હે ભક્તિ ભાવ, ભક્તિ ભાવ વિના કર્મ થવા દેવું કદી નતે. ભક્તિ ભાવ વિના કર્મ થવા દેવું ન કદી તે, નહીં તો ભાવ ને કર્મ બધું એળે જશે જ તે. સમય ખોટો બગડી જાય આપણો. ભક્તિ ભાવ વિના કર્મ થવા દેવું કદી નતે, નહીં તો ભાવ ને કર્મ બે નકામું એળે જશે બધું. ભગવાનને યાદ કર્યા વગર કર્મ કરીએ તો બંધન સિવાય કાંઈ ના આવે ને છેલ્લે આપણે થાકીને મરી જાય, હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય. આપણા મૃત્યુ વખતે યોગ્ય માણસ માથે ના ઊભો હોય, કારણ કે આપણે ટોળકી ઊભી કરી એ ટોળકીમાંથી જ ઊભા હોય બધા, એ જવા દે જલ્દી, એમાં શું ફાયદો લઈ લેવાનો હોય. આપણું મૃત્યુ થાય તો કોઈ સારો માણસ માથે ઊભેલો હોવો જોઈએ એકાદો, તો કે એને જોઈને આપણને આનંદ આનંદ થઈ જાય. આપણી ભૂમિકા પ્રમાણે પછી ટોળકી હોય આપણી, આપણી હાજામાંદા હોય આ હોય ત્યારે એ જ માણસો ઉપર આવે. કોણ આવે આપણી ઉપર આમ ઊભા હોય? આપણે હરખે અત્યારથી હરખું કરી લઈએ તો સારા સારા માણસો ઊભા હોય માથે, બાકી આપણી ક્વોલિટી હોય એ પ્રમાણે જ બધું ભેગું થાય. આવ કચરપટ્ટી ના હોય જોવું જેમાં ભગવાનનો અંશ જ ના હોય. ભગવાન નામે કોઈ દિન ના લેતા હોય એવા માણસો સામે નામે આવ્યા કરે તો તમારો ભાવ ક્યાંથી રહે? મૃત્યુ કરો થવાની સ્થિતિ તમારી બગડી જાય. મૃત્યુ સુધારવું એનો અર્થ આ છે કે સારા ગ્રુપ સારી સારા માણસો એને સરસ દિલથી ભળી જવું. કે જે આપણે મૃત્યુ વખતે હોય કોને મૃત્યુ ક્યારે થાય ખબર છે કે? રેશકુમારનું શરીર છૂટ્યું, ઝીણા કાકા સમસાન આવ્યા હતા. આપણે તો ભાગ્યશાળી, એટલા તો ભાગ્યશાળી ખરા. સરસ પ્રાર્થના કરી ઉભા રહી રાખો બે ચાર મિનિટ કરી, કારણ કે સેવા બહુ કરી હતી જયેશકુમાર છેલ્લે.
છ મહિના રેગ્યુલર સાહેબ સવારમાં ઉઠીને સંડાસ બાથરૂમને ઓરડો સાફ કરવા જાય જણા કાકા. છ મહિના પૂરા થયા ગુજરી ગયા. એવી જોશને અંદર આમ સુધરવાની જે જાગી હોય ને ધગસ, પણ સુધરાતું ના હોય એવી ભય ભીત થઈને અને દોડા દોડી કરતા મને યાદ છે. મોડું ના થઈ જાય જોવું, એને મોડું થઈ ગયું હતું થોડુંક કે બધું વેર વિખેર થઈ ગયું પાછું. પણ એટલા ઉદાર ભાવનાવાળા હતા જયેશકુમાર. છોકરીઓને તો એટલા વાલ કરે નહીં, એકતા ને આમ તારે દીકરીની ને બહુ ગમે, ખવડાવે ને પીવડાવે ને મજા કરાવતા. ભૈરું ભૈરું વાતાવરણ હતું આખું. જીવનમાં પૈસા કરતા ભાવને મહત્વ દેવું સાહેબ. ભાવ ભેગો થાય તો વધારે સારું, પૈસા ભેગા થાય ઠીક છે, ના થાય તો એની વાંહે મરી ના જવું. ભાવ ના થયો ને તો પૈસા કંઈ કામના નહીં, ક્યાં વાપરવી ભાન જ ના હોય. ગમે હેરફેર વપરાયા કરે, ભાવ હોય ને તો દિશા આપણી વિવેકવાળી થાય બુદ્ધિની. તો કેમ વાપરવું, કેટલું કરવું, કેમ કરવું, કેની પાછળ ચાલવું, કેની પાછળ ના જવું, એ બધી ભાન મંડે આવવાનું. આ માર્ગે ચડ્યા વગર તો કોઈ દી ના થાય. બે ક્ષેત્રો છે, એક પ્રકૃતિનું ક્ષેત્ર છે અને એક ક્ષેત્ર છે ચેતનનું ક્ષેત્ર છે, આત્માનું ક્ષેત્ર છે. પ્રકૃતિના ક્ષેત્રમાં તો એમને મેમાં ને એમાં બધું પતી દેખા. ભણેલા ગણેલા વિદ્વાનોમાં કદી પણ ભગવાનનો બોલે છે મોટા કદી પણ નહીં. ભૂલી ગયો શબ્દ, ભણેલા ગણેલા વિદ્વાનોમાં કદી પણ ભગવાન અવતરવાનો નહીં. વિદ્વાનોમાં તો કોઈ દી અવતરે નહીં. વિદ્વાન હોય બહુ હોય, ભાષણ કરે ને બધાને આકર્ષી હગે એવું હોય, એમાં કોઈ દી ભગવાન અવતરે નહીં. કારણ કે એ તો વાતો કર્યા કરે તો કામ પતી જાય, વાતો પછી આપણા જેવા કાંઈ હોય નહીં. અંદર ખોખું વાતો હારી હારી તો ભણી ગણીને માણસ ચોપડા વાંચીને કરી શકે ને, પણ જે અનુભવ લીધો હોય જીવનમાં અને જે મોટા ઊંડા ઉતરીને ભગવાનના અનુભવમાં આવ્યા હોય એવા માણસોના સમૂહ ઓછા હોય. ભક્તિ ભાવ વિના કર્મ થવા દેવું કદી નતે, નહીં તો ભાવ ને કર્મ બધું એડે જાય. જે પ્રભુત્વ રહેલું છે ગૂઢમાં ગૂઢ જીવને થવા પ્રાગટ્ય તે માટે નિમિત્ત કર્મ સાધના. શું મિનિંગ ઓફ સાહેબ ધીસ? જે પ્રભુત્વ રહેલું છે, આવડી જાય સાહેબ, ગૂઢમાં ગૂઢ જીવને થવા પ્રાગટ્ય તે માટે નિમિત્ત કર્મ સાધના. ભગવાનને જીવતો કરવા માટે કર્મ જરૂરી છે. કર્મની સાધનાનું નિમિત્ત આપણને પ્રાપ્ત થાય. શા માટે? કે ભગવાનનું ચેતન જે છે એને આપણે અનુભવવાનું છે. ગૂઢમાં ગૂઢ છે, સૌથી ગૂઢમાં ગૂઢ ચેતન. ગૂઢમાં ગૂઢ ચેતન સાક્ષાત્કાર થાય ત્યારે દર્શન થાય. ત્યાં સુધી ચેતન દેખાય નહીં, ભગવાન દેખાય નહીં. એટલો ગૂઢ હોય, હોય પાછો આજુબાજુ જ દેખાય નહીં, એનું નામ ગૂઢ. રહસ્યવાળું, રહસ્યતાવાળું, મિસ્ટિસિસ, મિસ્ટિક, મિસ્ટિક કે મિસ્ટિક એટલે રહસ્ય, રહસ્યની ગાઢતાવાળું. ચૈતન્ય જે અવસ્થા સૌ મથે પ્રાગટ્ય તે થવા તે પરે સર્વ આધાર રહેલો કર્મમાં સદા. એને ભગવાનને જલ્દી વ્યવસ્થિત રીતે સાકાર કરવો છે. એને કર્મ કેવા કરવા જોઈએ, કર્મ પર આધાર છે બધો. સ્વરૂપ મૂર્ત ચૈતન્ય આપવા કર્મ સૌ ગળે. હરિયો કર્મમાં હેતુને જ્ઞાન રાખવા તેથી જીવને. સાહેબ દસમી કડી છે, ફરીથી ગાઉં છું, ટ્રાય કરજો. ચીર તને પૂછું, સારું અહીં આ પડી છે, ચાલો મજા આવી ગઈ. કર સ્વરૂપ મૂર્ત ચૈતન્ય આપવા કર્મ સૌ ગળે, કર્મમાં હેતુને જ્ઞાન રાખવા તેથી જીવને. સ્વરૂપ મૂર્ત ચૈતન્ય આપવા કર્મ સૌ ગળે, કર્મમાં હેતુને જ્ઞાન રાખવા તેથી જીવને. ચૈતન્યનું સ્વરૂપ આપણે ઘડવું હોય,
શેના માટે? ચૈતન્ય ઘડો, અંદર આપણામાં ચૈતન્ય અવતરણ થાય એના માટે. મૂર્તિ સ્વરૂપ મૂર્ત ચૈતન્ય આપવા કર્મ સૌ ગળે. કર્મમાં હેતુને જ્ઞાન રાખતા રાખવા, તેથી જીવને હેતુની સભાનતા ને પ્રભુ પ્રત્યર્થે કર્મ કરવું. શા માટે? કે સ્વરૂપ મૂર્ત ચૈતન્ય હેતુની સભાનતાથી આપણે કર્મ કરીએ, પ્રભુ પ્રત્યર્થે કર્મ કરીએ તો શું થાય? કર્મ તો કર્યા આપણે, બધા જ ગળી ગયા, સંસ્કાર પડે નહીં. ત્યારે સ્વરૂપ ચૈતન્ય પ્રગટ થાય, ત્યારે એનો આકાર પ્રગટ થાય. કારણ કર્મનું આપણને આસક્તિ રહેતા હોતી, કર્મની આસક્તિ જ રહી, પરિણામની આશા રહી. આમાં પરિણામ શું આવે? ભગવાનનું દર્શન, આ સાક્ષાત્કાર વાત કરીને એ સાહેબ આવી ગયા. તો સ્વરૂપ મૂર્ત ચૈતન્યનું આપણે જોવું હોય, આપણા કર્મ બધા ગાળીને એકદમ કરવા ખરા કર્મ, પણ આસક્તિ હોય નહીં એટલે સંસ્કાર પાડવા ના હોય, તો હેતુનું જ્ઞાન કર્મ કરતી વખતે રાખવું, તો આપણામાં મૂર્ત મૂર્ત ચૈતન્ય જીવતું થાય. હરિઓમ. શાંતિ. હોળી હોળી રમી લીધું? હોળી રમ્યો? જરા પણ નહીં. ક્યારે નહીં? ફરવા ચાલ્યા ગયા. અચ્છા અચ્છા, તો તો બચી ગયા આપણે. સારું, કાનો અમારે હતા તો ફરે છે, થાય કાનો વારો તો છે જ. હા, ચૈતન્ય શક્તિ હૈયામાં પૂરેપૂરી જગાવવા. ચૈતન્યને સાકાર જોવા માટે કર્મ બધા જરૂરી છે, અને એ કર્મ કેવા હોવા જોઈએ? એના શક્તિ ભાવે થયેલા હોય, અને કર્મ બધા ભગવાનમાં ગળી ગયેલા હોય, હેતુની સભાનતાને લીધે ગળે. જ્ઞાન ભક્તિપૂર્વક કરીએ તો એ ગળે, પ્રભુ પ્રત્યર્થે કરીએ તો એ ગળે. હવે બરાબર સમજાણ? શક્તિને પાળવાને શો ઉપાય એક માત્ર જે કર્મની સાધનાનો જ છે, ફાંફા બીજા બધા ગણો. શક્તિને પાળવું, બોલો. પાળવું એટલે ઉછેરવું. એવું ગલુડિયું પાડીએ ને, ખવડાવી પીવડાવી કેવું કરીએ, એ પાડું કહેવાય. શક્તિને આપણે આવી રીતે આપણામાં પાડીનો વિકાસ કરવો હોય આપણો, તો ઉપાય એક જ છે, કર્મ બરાબર કરો. હેતુની સભાનતાથી જ્ઞાન ભક્તિપૂર્વક પ્રભુ પ્રત્યર્થ કર્મ થાય, તો શક્તિને પાડી છે આપણે, બરાબર ઉછેરી છે એવું સમજવું. હા, બાકી બધા ફાંફા, તો કર્મ તો લાગેલા જ છે ને, રાત દિવસ હમણાંથી છૂટશો એટલે કર્મ આવવાનું. ત્યારે બુદ્ધિ કેમ કામ કરે જોવું આપણે, કર્મ કરતાં કરતાં. સાહેબ, જાગૃતિપૂર્વક કરીએ તો થોડો થોડો ફેર પડતો જાય. ફેર પડે તો આ જરા કે ફેર પડે ને, જો ગાડી ચાલતી હોય આપણી, ક્યાં ગડબડાવી તો આખા મશીન પર ગડબડ થાય કે નહીં, ખટખટખટ થાય. એમ આપણે જો બરાબર કામ ન કરીએ તો આપણી ચેનલ આખી જીવનની હોય, ઘર ખાટલો બધો આવે, બધું ખરખર થવા માટે હરખું કરવું જે કરીએ. એ ભાઈ કિરણ, તેરી બાત ઓર હે, તો બહુ બહુ બડા જમેલા લખે બેઠા હે. શક્તિને પાળવાને શો ઉપાય એક માત્ર જે કર્મની સાધનાનો છે, ફાફા બીજા બીજા બધા ગણો. જ્વાળામુખી સમો અગ્નિ ધ્યેય અર્થ ભભૂકતો, ધ્યેયને સાકાર કરવા હાંસલ કરવા માટે જેની ધગધગતી તમન્ના જાગી ગઈ છે, જેને વાલ્કનિક એસ્પિરેશન જાગી ગઈ છે, જેને અંતરે સંપૂર્ણપણે આવું બધું થયું છે, એવાનું માત્ર ત્યાગ જુ, બીજાનું કામ નહીં. ત્યાં જ્વાળામુખી સમો અગ્નિ ધ્યેય અર્થ ભભૂકતો, જેને અંતર સંપૂર્ણ તેવાનું માત્ર ત્યાં ગજુ, આર પાર થયા વિના જેને જંપ જરા ન છે, થવાને કર્મ સંપૂર્ણ ત્યાં આરામ હરામ છે, પરિણામ પરિપૂર્ણ થયા વિના ન ચેન પડતું છે, એવા શા એકલા માત્ર કર્મને વરીને જીવે. આ કેવા માણસો ભગવાનને આ રીતે વરીને જીવતા હોય એની આ થોડી બતાવી છે લક્ષણો એના. કામ હાથમાં લીધું પૂરું કર્યા વગર જેને જંપ ના વળે, કાનોને એવું ખરું, હાથમાં લઈએ તો પૂરું કરે.
થવાને કર્મ સંપૂર્ણ ત્યાં આરામ હરામ છે. એ કામ પૂરું ન થાય ત્યાં સુધી ઊંઘે નહીં સાહેબ. ઠીક છે, સામેવાળો ધીમો ધીમો લાગે થોડું ધીમું પડી જાય, જેના માટે તમે કરતા હો એ ધીમો ધીમો લાગે તો તમારું કામ ધીમું પડી જાય સાહેબ. એને ઉત્સાહ આપવાનું જો સામેથી એટલું બધું હોય જોરવાળું તો તો કામ ઓર દીપી ઉઠે. હરી ઓ લે કરો કરો, એ હાળા નું થઈ ગયા. હરિયો હરિયો. આરપાર થયા વિના જેને જંપ જરા ન છે, થવાને કર્મ સંપૂર્ણ ત્યાં આરામ આરામ છે. એવું કામ પૂરું ન થાય ત્યાં સુધી આરામ આરામ છે. પરિણામ પરિપૂર્ણ થયા વિના ચેન જેને ના પડે, એવા સા એકલા માત્ર કર્મને વરે. વરીને જીવે, બાકી બધા વાકા વળીને જીવે, થાકી જાય. સરસ થઈ ગયું. હરિયો મોટા નવો ખંડ આવી ગયો સાહેબ, નવમો. ટાઈમ આપણો બરાબર થઈ ગયો. હે, ખાડાનું 5 મિનિટ છે. બસ બસ, અરે ભાઈ કેમ